हेलो फ्रेंड्स, मारी चेनल माका स्वादमां तमारू स्वागत छे। આજે આપણે બનાવીશું કોઠાની ગટાગટ। ગટાગટ માટેની સામગ્રી જોઈ લઈએ। એના માટે આપણે આ પલ્પ ફ્રીજમાં સ્ટોર કર્યો હતો, એક બાઉ લીધો છે। એ પલ્પથી અડધી આપણે ખાંડ લીધી છે, એક ટીસ્પૂન જીરા પાવડર લીધો છે, એક ટેબલ સ્પૂન આમચૂર પાવડર લીધો છે, એક ટીસ્પૂન મરી પાવડર, એક ટીસ્પૂન સંચર પાવડર અને એક ટીસ્પૂન સૂંઠ પાવડર લીધો છે। હવે આપણે આ પલ્પને આ ગાળણીની મદદથી બધો ગાળી લઈશું। આવી રીતે કરવાથી પલ્પ બધો નીચે આવી જશે અને બિયા બહાર નીકળી જશે, બિયા અને પલ્પ બંને જુદું થઈ જશે। આપણો આ પલ્પ જુદો થઈ ગયો છે અને આ બી પણ જુદા કરી દીધા છે। હવે આપણે આ પલ્પને એક પેનમાં ટ્રાન્સફર કરી દઈશું। એની અંદર આ ખાંડ એડ કરીશું। હવે આ પેનને આ મિશ્રણ ઘટ્ટ કરવા માટે આપણે ગેસ પર મૂકી દઈશું। આપણે આ પેનને ગેસ પર મૂકી દીધું છે, એને મીડિયમ ફ્લેમ પર લગભગ 10-15 મિનિટ સુધી આપણે થવા દઈશું અને વચ્ચે એને સતત હલાવતા રહેવાનું છે। આપણું આ મિશ્રણ હવે ઘટ્ટ થઈ ગયું છે। હવે આપણે ગેસ બંધ કરી દઈશું। અને બધા મસાલા એડ કરી દઈશું। આને હલાવી લઈશું। હવે આ મિશ્રણને આપણે ગ્રીસ કરેલી થાળીમાં કાઢી લઈશું। આપણે આ ગ્રીસ કરેલી થાળીમાં કાઢી લીધું છે, એને હવે 10 મિનિટ ઠંડુ થવા દઈશું। આપણે આવી રીતે બધી કોળીઓ કોટ કરી લેવાની છે। બધી ગોળીઓ વળાઈ ગઈ છે અને એને કોટ પણ કરી લીધી છે। આ ગોળીઓને 2 દિવસ સુધી આવી ખુલ્લી જ ઘરમાં રહેવા દેવાની છે અને એને સુકાવા દેવાની છે। 2 દિવસ પછી આપણે આ ગોળીઓ સુકાઈ ગઈ છે, જો એકદમ આ સરસ સુકાઈ ગઈ છે। તો આપણી આ પોષક તત્વથી ભરપૂર ગટાગટ ગોળી તૈયાર છે। ફ્રેન્ડ્સ, મારી આ રેસીપી પસંદ પડી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બાજુમાં રહેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। ઓ
અવનવી રેસીપી જાણવા માટે મારી ચેનલને જોતા રહો, લાઇક અને શેર કરતા રહો. ત્યાં સુધી હેપી કુકિંગ. થેન્ક.